નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વરસાદે વિરામ લેતા કોર્પોરેશનના વહીવટી તંત્રે મોટો નિર્ણય લીધો છે. આજવા સરોવરના 62 દરવાજા ફરીથી ખોલાયા છે. આજવા સરોવરમાં નિયમ કરતા વધુ સંગ્રહાયેલું પાણી છોડવાનું કાર્ય શરૂ કરાયું છે. આજવા સરોવરનું પાણી છૂટતા વિશ્વામિત્રી નદીનું લેવલ વધુમાં વધુ 15 ફૂટ થવાની તંત્રની ગણતરી છે. હાલ વિશ્વામિત્રી નદી 12.65 ફૂટની સપાટીએ વહી રહી છે. આજવા સરોવરની સપાટી 213.85 ફૂટ છે. 15મી સપ્ટેમ્બર સુધી આજવા સરોવરની સપાટી નિયમ મુજબ રાખી શકાય છે 212.50 ફૂટ. 212.50 ફૂટથી વધુ સંગ્રહ કરાયેલું પાણી તંત્રએ છોડવાનો નિર્ણય લીધો છે, જેથી કરીને આજવા સરોવરના 62 દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા છે. આજે આજવાની સપાટી 213.65 છે અને વિશ્વામિત્રી સપાટી 12.63 ફૂટ છે. છેલ્લા 4-5 દિવસથી વરસાદ નથી. વડોદરા શહેરે પૂરની પરિસ્થિતિ પણ જોઈ અને 26 ઓગસ્ટે જે રેડ એલર્ટને લીધે વડોદરામાં 12.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજવાની સપાટી 214.85 ફૂટ થઈ હતી, પરંતુ છેલ્લા 4-5 દિવસથી વરસાદ નથી અને આજે તો તાપ પણ નીકળ્યો હતો. પૂરના પાણી ઓસરી ગયા છે. વડોદરામાં સ્વચ્છતા અભિયાન પણ પૂરજોશથી ચાલી રહ્યું છે. નાગરિકો પણ સલામતી અનુભવી રહ્યા છે અને વિશ્વામિત્રીનું લેવલ ખૂબ સેફ લેવલ પર છે. ત્યારે આજવાની સપાટી 213.65 ફૂટે જે વખતે બંધ કરી હતી એ જ સપાટી આજે છે અને આજે આજવા અને પ્રતાપપુરા બંનેના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજા કેચમેન્ટ એરિયામાંથી કોઈ પાણીની આવક વિશ્વામિત્રીમાં થઈ નથી રહી. ક્રમશઃ વિશ્વામિત્રી સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે સેફ સ્ટેજ જણાતા આજે આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તંત્ર વિશ્વામિત્રીના લેવલ પર ચાપતી નજર રાખી રહ્યું છે. પરંતુ ગઈ વખતનો અમારો અનુભવ છે કે વિશ્વામિત્રીના લેવલમાં કોઈ બહુ મોટો વધારો નહીં થાય, એટલે નાગરિકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી.